છેલ્લા કેટલાય સમયથી કોરોના મહામારીના કારણે લોકોના જીવનમાં ફિકાસ આવી ગઈ છે ત્યારે દશેરાના પર્વને આડે હવે બસ ગણતરીના કલાકો જ બાકી બચ્યા છે ત્યારે રાજકોટમાં મીઠાઈની દુકાનોમાં અવનવી મીઠાઈઓ સાથે સજી ધજી ચૂકી છે તો બીજી તરફ અત્યારથી જ મીઠાઈની ખરીદીનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે કોરોના મહામારીના કારણે રાજકોટમાં રાવણ દહનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે પરંતુ ગમે તેવી મહામારી હોય રાજકોટવાસીઓ ફાફડા ગાંઠિયા અને જલેબી સહિત અન્ય મીઠાઈઓની મોજ માણવાનું નથી ભૂલતા તેમાં પણ જો દશેરાના તહેવારનો દિવસ હોય તો પછી કરોડો રૂપિયાના ફાફડા ગાંઠિયા જલેબી અને અન્ય મીઠાઈનું વેચાણ થવાનું નક્કી જ હોય ત્યારે કોરોના મહામારીના કારણે ઘણા સમયથી મીઠાઈના વેપાર ધંધામાં મંદી હતી પરંતુ દશેરાનો તહેવાર આવતા મીઠાઈની દુકાનોમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે નવલા નોરતા પૂરા થવાના આરે છે ત્યારે દશેરાના પર્વને આડે હવે ગણતરીના કલાકો જ બાકી બચ્યા છે ત્યારે દશેરાના પર્વ પર મીઠાઈ ખાવાનું ખાસ મુહૂર્ત રહેલું છે જો ખાસ કરીને ડોશીશાસ્ત્રની વાત કરીએ તો આ દિવસે મીઠાઈ ખાવાનું મહત્વ એટલા માટે પણ હોય છે કારણ કે નવરાત્રી દરમિયાન માઈ ભક્તો 9 દિવસ દરમિયાન કોઈ પણ સ્વાદિષ્ટ મીઠાઈ કે વ્યંજન આરોપતા નથી હોતા તેથી દશેરાના દિવસે 9 દિવસના ઉપવાસ બાદ લોકો મીઠાઈ તેમજ સ્વાદિષ્ટ વ્યંજન ખાતા હોય છે ત્યારે હાલ રાજકોટની બજારોમાં આવી ચૂકી છે અવનવી 900 જેટલી મીઠાઈઓ જેમની કિંમત 400 રૂપિયા પ્રતિ કિલોથી લઈને 1600 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચે છે તો બીજી તરફ લોકો પણ મન મૂકીને હાલ મીઠાઈની ખરીદી કરી રહ્યા છે કોરોના મહામારી વચ્ચે પણ રાજકોટવાસીઓમાં તહેવાર ઉજવવાનો ઉત્સાહ છલકાવતો જોવા મળી રહ્યો છે ત્યારે દશેરાના દિવસે તો ફાફડા જલેબી માટે ગ્રાહકોની લાંબી લાઈનો લાગવાની નક્કી છે હવે 8-10 દિવસ પહેલાં અમને એવું લાગતું હતું કે ભાઈ ડીમ જશે દશેરા પણ છેલ્લા 4-5 દિવસની ચહેલ પહેલ ઓર્ડર કારખાનાના ઇન્ડસ્ટ્રીના બધા માણસોને દેવા બધા આવી રહ્યા છે રનિંગ ગ્રાહક પણ બહુ સારા એવા આવી રહ્યો વેપાર વધી રહ્યો છે તો દશેરા ગયા વર્ષ મુજબ 100% ગયા વર્ષ મુજબ ધંધો જશે અત્યારે તો બિલકુલ બિઝનેસ સારો એવો ચાલી રહ્યો છે અને ગયા વર્ષ મુજબ જે અમારી નુકસાની બધી થતી એ અત્યારે પ્લસમાં આવી રહી છે ને આમ નંબર દશેરા ગયા વર્ષ મુજબ જ સારા થશે આ વખતે ના દિવાળીના ગ્રાહકી પણ અત્યારથી ઓર્ડર ને એ બધી ઇન્કવાયરી ચાલુ થઈ ગઈ છે અને યથાવત દિવાળી પણ સારી જશે અને મીઠાઈ માણસો જે કોરોના મહામારીની અંદર જે માણસોના મગજમાં હતું કે ભાઈ કોરોનામાં મીઠાઈ ન ખવાય પણ એ પાછા હવે બધા રેગ્યુલર મીઠાઈ ખાવા માંડ્યા છે અને આ બધી વસ્તુ ચોખ્ખી છે દૂધ છે ચોખ્ખું ઘીની જ બને છે એટલે સારી એવી છે બધા માણસો અત્યારે આરોગ્ય કરે છે અને એમાં કોઈ વાંધો નથી અત્યારે માણસોને ખાવામાં મીઠાઈ હું અમરેલી જિલ્લામાંથી રાજકોટ આવું છું આ શિવશક્તિની મીઠાઈ મને ખૂબ પસંદ પડી મારું કુટુંબે ખાવાને અંતે વખાણે છે ગુણવત્તાયુક્ત હોય છે અને ભાવ પ્રાઇઝીસ પણ યોગ્યતાના ધોરણે હોય છે એટલે હું મોહિત અને આકર્ષિત એટલે દર વર્ષ 10 વર્ષથી હું અહીંયા જોડાઈ ગયેલો છું શિવશક્તિ ડેરી ફાર્મ એવી મીઠાઈ છે કે મતલબ પ્યોર મિલ્કથી આપણે કાંઈ પણ મિલ્ક પાવડર કે ઇસ્તેમાલ કરતી નથી તો અમે કાંઈ અચકતા નથી ને અમે વર્ષોથી અહીંયા જ આવીએ છીએ તો એની સ્વીટ્સ બી એકદમ સુપર હોય છે ટેસ્ટી હોય છે અને અલગ અલગ વેરાયટીઝ મળે છે